રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 16 મે ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સાધ્વી પ્રજ્ઞા ભોપાલ બેઠક પર ભાજપના ઉમેદવાર છે. તેમણે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેતા વિવાદ થયો છે. ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે એવા સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદનથી ભાજપે હાથ ખંખેરી લીધા છે. ભાજપે આ નિવેદન સાથે અસહમતિ દર્શાવી છે. ભાજપે આ મુદ્દે સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા પણ આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભોપાલમાં 19 મેના મતદાન છે. સાધ્વી પ્રજ્ઞા મતદાન પહેલા માફી માંગે છે કે નહીં તે જોવાનું રહ્યું. જામનગરને ગ્રીન સિટી બનાવવા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ યોજના બનાવી છે. સ્થાનિક સામાજિક સંસ્થાઓના સહયોગથી જામયુકો 4000 વૃક્ષોનું રોપણ કરશે. ચોમાસા પૂર્વે આ કામગીરી પાર પાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણ માટે ₹22,50,000નો ખર્ચ નિર્ધારિત થયો છે. તેમજ છોડને પાણી પીવડાવવા વાર્ષિક 24 લાખનો ખર્ચ થશે. આમ કુલ ₹46,50,000ના ખર્ચે સમગ્ર યોજના સાકાર થશે. 1 એપ્રિલથી GST ના દરોમાં પરિવર્તન થતા મકાન પર ટેક્સ અંગે ગૂંચવાડો ઊભો થયો હતો. આ મુદ્દે CBICએ સ્પષ્ટતા કરી છે. 31 માર્ચ 2019 સુધીમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવી લેનાર મકાન માલિકને 12% GST ચૂકવવો પડશે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1,750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. રૂપેણ બંદરના ઈસાભાઈ નામના વેપારી હની ટ્રેપનો ભોગ બન્યા છે. ઈસાભાઈને અફસાના નામની યુવતીએ ફોન પર સંપર્ક સાધી ખંભાળિયા બોલાવ્યા હતા. અહીં 2 શખ્સોએ પોલીસના વેશમાં ઈસાભાઈને ધમકાવ્યા હતા. પોલીસના વેશધારી શખ્સોએ ઈસાભાઈને બ્લેકમેલ કર્યા હતા. આ મુદ્દે પીડિતે ક્રમશઃ ₹1,10,000 ચૂકવ્યા હતા. આ મુદ્દે કંટાળીને પીડિતે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે દાવા ડાડા ગઢવી તથા ફિરોઝ ખમીસા ભોકલ નામના શખ્સની અટકાયત કરી છે. જામનગરના મોટી ખાવડીમાં ગાંજાના વેચાણ અંગે બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. રેડમાં બિહારનો સહિન્દ્ર હરદેવ સહની નામનો શખ્સ 1 કિલો 375 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો હતો. ₹8,250ની કિંમતના ગાંજા સહિત કુલ ₹17,600નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપી ₹200માં 5 ગ્રામ લેખે ગાંજો વેચતો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.